पताकी जय, भारत माता की जय, भारत माता की जय। फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, अब की बार 400 बार, अब की बार 400 बार। देश का नेता कैसा हो, नरेंद्र मोदी जैसा हो, देश का नेता कैसा हो, नरेंद्र मोदी जैसा हो। આજે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ, એવામાં અમદાવાદ અને ગુજરાતમાં દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ જે કહી શકાય કે ભાજપનો ઝંડો જે છે એ લગાવવાની તૈયારી ચાલી રહી છે. મારી જોડે અત્યારે અમૂલભાઈ છે. અમૂલભાઈ જે મણિનગરના અત્યારે ધારાસભ્ય છે. અમૂલભાઈ, કયા પ્રકારે આખા ગુજરાતમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે? આજે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે દરેક બૂથમાં ઓછામાં ઓછા 50 ધ્વજ લગાવવા અમારા સંગઠનની ટીમ, અમારી ચૂંટાયેલી ટીમ બધે જ ફરવાની છે. અને દરેક બૂથ પ્રમુખ, દરેક વોર્ડના પદાધિકારીઓ, દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ નેતા, અમે લોકો ધ્વજ અને સ્ટીકર લગાડવાના છીએ. અમે બધા મણિનગરના કાર્યકરો ખુશનસીબ છે કે આ વિધાનસભા સદ્ય નરેન્દ્રભાઈની છે અને નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટી અને જનસંઘ બંનેને જે રીતે આગળ લાવવાની પોતાની પરિક્રમા અને પરિશ્રમ અને તપ કર્યું છે એના ફળ સ્વરૂપે પાર્ટી આજે મોટી બની છે. અમે બધા ખૂબ આજે આનંદ ઉત્સાહમાં છીએ કે આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી અને વિશ્વની સૌથી શ્રેષ્ઠ પાર્ટી છે. દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમ થતા હોય છે? દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમો થાય છે. કાર્યક્રમોમાં ઉત્સાહ, ઉજવણી અને કાર્યકર્તાઓનું જોમ આપણને જોવા મળે છે. પણ આ વખતે એક પ્લસ પોઈન્ટ છે કે ઇલેક્શન પણ આ જ વર્ષે છે અને આ વખતે તમે જે કાર્યક્રમ કરી રહ્યા છો તો કયા પ્રકારની તૈયારી છે? ભારતીય જનતા પાર્ટી માટે સદ્ય નરેન્દ્રભાઈએ કાયમ માટે કહ્યું છે કે ચૂંટણી એ અમારે માટે એક ઉત્સવ છે. એટલે અમારો આજે આજના સ્થાપના દિનની ઉજવણીનો ઉત્સવ છે એમાં વધારો થયો છે, કારણ કે ઇલેક્શન પર્વ પણ અમારી જોડે છે. અમે બધા ખૂબ ઉત્સાહમાં છીએ અને આ વખતે તો વિપક્ષ જેવું કંઈ દેખાતું જ નથી. અમને એવું લાગે છે કે અમે લોકો જે 403નો ભૂતકાળમાં કોંગ્રેસ ગવર્મેન્ટનો રેકોર્ડ તો એ તોડી 410થી વધારે સીટો લઈ અને સરસ કેન્દ્રમાં સરકાર બનાવીશું. ધન્યવાદ.